લાલ કિલ્લો ભારતના દિલ્હીમાં જૂના દિલ્હીમાં આવેલો છે જેનો બે હજાર સાતમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરાયેલ છે લાલ કિલ્લો તો કિલ્લા એ મુબારક સુખનો કિલ્લો તરીકે ઓળખાતો કારણ કે તે રાજવી કુટુંબનું નિવાસ કિલ્લાની રૂપરેખા સલીમગઢ કિલ્લાની સાથે અને એકીકૃત રહે તે રીતે આયોજિત કરાયેલ છે મધ્યકાલીન શહેર શાહજહાબાદનું મહત્વનું કેન્દ્રબિંદુ દુર્ગમ મહેલ હતું લાલ કિલ્લાનું આયોજન અને સૌંદર્ય શાસ્ત્ર મુઘલ રચનાત્મક શિરોબિંદુ સમાન છે કે જે શાહ શહેનશાહ શાહજહાંના શાસનકાળ દરમિયાન પ્રબળ હતી શાહજહાને આ કિલ્લો બંધાવ્યા પછી તેમાં ઘણા સુધારા વધારા કર્યા હતા વિકાસનો મહત્વપૂર્ણ પછીના શાસકોના સમયમાં આવેલો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પછી બ્રિટિશ શાસનના સમયમાં આ આખી જગ્યાની રચનામાં મહત્વનો ભૌતિક ફેરફારો કરવામાં આવેલા હતા સ્વતંત્ર પછી આ સ્થળે બહુ મોટા ઓછા માળખાગત ફેરફારો કરવામાં આવેલા હતા બ્રિટિશ શાસનના સમયમાં આ કિલ્લો મુખ્યત્વે લશ્કરી છાવણીના રૂપમાં વાપરવામાં આવતો હતો આઝાદી પછી છેક ઇસવીસન બે હજાર ત્રણ સુધી આ કિલ્લાનો મહત્વનો હિસ્સો લશ્કરના નિયંત્રણ હેઠળ હતો લાલ કિલ્લો એ મુઘલ સમ્રાટનો નવા પાટનગર શાહજહાબાદના સ્થિત હતો મહેલ હતો શાહજહાબાદ બાદ દિલ્હી વિસ્તારનું સાતમું શહેર થયું તેણે પોતાના રાજ્યને ભવ્યતા પ્રદાન કરવા અને પોતાના હિત અને ભવ્ય ઇમારતોના નિર્માણના સપનાને સાકાર કરવાની પર્યાપ્ત તક પ્રાપ્ત કરવા માટે પોતાનું પાટનગર આગ્રાથી અહીં ફેરવ્યું આ કિલ્લો યમુના નદીના કિનારે સ્થિત છે જે મોટા ભાગની દિવાલોની ચારો ખાઈથી ઘેરાયેલો છે તેની ઉત્તર પૂર્વ દક્ષિણ દિશાનો દિવાલ જૂના કિલ્લા સલીમગઢ કિલ્લા સાથે સંગ્રહ છે પંદરસો ને છેતાલીસ માં ઈસ્લામ શાહ સુરી દ્વારા રક્ષણ હેતુ જાણવામાં આવેલ હતો લાલ કિલ્લાનું બાંધકામ સન સોળસો ને આડત્રીસ માં શરૂ થયું હતું અને સન સોળસો ને માં સંપન્ન થયું હતું માર્ચ અગિયાર સત્તરસો ત્યાંશી ના રોજ થોડા શીખોએ કિલ્લામાં પ્રવેશ કરી અને દિવાલને આમનો કબજો કરેલ વાસ્તવમાં શીખોના સહયોગમાં મુઘલ વજીએ શહેરનું સમર્પણ કર્યું હતું આ ઘટનાને કરોડ સિંધિયા આ ઘટનાને કરોડસિંધિયા મિસલના સરદાર ભાગલસિંહ ધાલીવાલની સરકારી હેઠળ સંપન્ન કરવામાં આવેલ હતી બહાદુર શાહ ઝફર છેલ્લો મુઘલ સમ્રાટ હતો જેનો આ કિલ્લા પર કબજો રહેલ મુઘલ સત્તા અને રક્ષણની ક્ષમતા ધરાવતો હોવા છતાં આ કિલ્લો અઢારસો ને સત્તાવનમાં અંગ્રેજો સામેના સંઘર્ષ દરમિયાન રક્ષણ આપી શક્યો નહીં. અઢારસો ઓગણપચાસ ઓગણસાહીઠના સ્વતંત્ર સંગ્રામની નિષ્ફળતા પછી બહાદુર શાહ ઝફરે આ કિલ્લો સપ્ટેમ્બરે છોડી દીધો હતો તેઓ ફરી આ કિલ્લામાં અંગ્રેજો નો કેદી તરીકે આવ્યા સફર જફર પર જાન્યુઆરી જાન્યુઆરી સત્યાવીસ અઢારસો ને અઠાવન માં મુકબો ચાલ્યો અને ઓક્ટોબર સાતના ના તેમને દેશ સજા થઈ હતી પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસમાં ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા લાલ કિલ્લા પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ જ દિન સુધી આ દિવસે ભારતના વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી અને રાષ્ટ્રજોગ સંબંધ સંબંધ કરવાની પ્રથા સ્વતંત્ર છે લાલ કિલ્લો ઉચ્ચતમ કલા કારીગરી અને સજાવટનું પ્રદર્શન કરે છે લાલ કિલ્લાની કલા કારીગરી પરિષદ યુરિયન અને ભારતીય કલાનું સમીક્ષણ છે જેના પરિણામ સ્વરૂપે અદ્વિતીય શાહજહાની શૈલીનો વિકાસ થયો જે રૂપ અભિવ્યક્તિ રંગોથી પ્રચુર થયો. દિલ્હીનો લાલ કિલ્લો ભારતના મહત્વપૂર્ણ ભવનોના પરિસરોમાંનો એક છે જે ભારતીય ઇતિહાસ અને તેની કલાનો એક લાંબા યુગને સાચવીને ઉભો કરે છે તેનું મહત્વ સમય અને સ્થળ સ્થળથી પરે છે તે સ્થાપત્યની પ્રતિભા અને સત્તાનું પ્રાસંદિક પ્રતિક છે ભાવિ પેઢી માટે ઓગણીસો ને તેરમાં તેને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે ઘોષિત કરતી અધિસૂચના બહાર પાડતા પહેલા તેના રક્ષણ અને તેના સંરક્ષણના પ્રયાસો હાથ ધરાયેલા હતા. કિલ્લાની દિવાલો ભારે કલાત્મક કોતરણીથી કોતરણીથી કામથી શોભિત છે. તેમાં બે મુખ્ય દ્વાર આવેલા છે દિલ્હી દરવાજો અને લાહોર દરવાજો લાહોર દરવાજો મુખ્ય પ્રવેશદ્વાર છે તે એક લાંબી છાપ છાજેલી બજાર ગલી છતાં ચોક તરફ ખુલે છે તેની દિવાલોએ અડીને દુકાનો આવેલ છે છતાં ચોક એક વિશાળ ખુલ્લા ચોગાનમાં ખુલે છે જ્યાં તે વિશાળ ઉત્તર દક્ષિણની ગલીને પાર કરે તે તરફ ખરેખરનો કિલ્લાના પશ્ચિમ તરફના લશ્કરી વિભાગ અને પૂર્વ તરફના મહેલ વિભાગને કરે છે આ ગલીનો દક્ષિણ છેડો એટલે દિલ્હી દરવાજો હવે વાત કરીશું કિલ્લાની અંદરના મહત્વના બાંધકામ તો એની અંદર પહેલું છે દીવા આમ તો કે આ દરવાજાની આગળ એક મોટું ખુલ્લું મેદાન આવે છે જે શરૂઆતમાં દીવાને આમના આંગણા તરીકે વપરાતું હતું રાજા આમ જનતાને અહીં મળતા હતા તેમાં સમ્રાટ માટે એક અલંકારી ઝરૂખો છે તેના થાંભલા સોનેરી રંગે રંગાયેલા હતા તે તનો સિંહાસન ચાંદીના કઠોડાથી સુરક્ષિત હતા તે રાજાને પ્રજાથી દૂર રાખવામાં આવતો હતો બીજું છે નહેરુ બહિસ્ત રાજકીય વ્યક્તિગત વિશેના ઘરો સિંહાસનની પાછળ આવેલા છે આઘરો કિલ્લાની પૂર્વ તરફની દિવાલની બાજુમાં યમુનાની સ્મૂકી આવેલા છે આ ઘરોનો સમૂહ એક સળંગ નહેર દ્વારા દ્વારા જોડાયેલ છે આ નહેર નહેરે બસ્તી તરીકે ઓળખાય છે અર્થ સ્વર્ગીય નહેરો એવો થાય છે તે દરેક ઘર મધ્યમાંથી નીકળે છે આ નહેરમાં પાણી યમુના નદી અને કિલ્લાની ઉત્તર પશ્ચિમમાં આવેલ એક આવે છે અહીં અહીંના મહેલની રચના ઇસ્લામિક પ્રણાલી પર આધારિત છે પણ તેની દરેક ઇમારત પર હિન્દુ શૈલીનો છાપ સ્પષ્ટ જણાય છે લાલ કિલ્લાના મહેલ ક્ષેત્રને મોગલ વાસ્તુકાળાનો ઉત્તમ કુશ નમૂનો માનવામાં આવે છે બીજું છે જનાના આ ક્ષેત્રને બે અંતિમ છેડા પર આવેલા ગૃહ મહિલા માટે ખાસ બનાવેલો હતો જેમના જનતાના તરીકે ઓળખાતા હતા તેને મુમતાજ મહેલ હવે મુમતાજ મહેલ હવે સંગ્રહાલય એક મોટું અને આલિશાન મહેલ છે રંગ મહેલની તેની સોનેરી રંગ રંગાયેલ છત અને આરસના હોજ માટે પ્રસિદ્ધ છે આ હોજમાં નહેર અને બે બેશાહી પાણીમાં આવતું હતું પછી છે છઠ્ઠું છે મોતી મસ્જિદ

તાબો થયો અને તેની અંદરના રહેઠાણને ધ્વજ કરી દેવાયા તેને બ્રિટિશ ભારત સેનાનું મુખ્યાલય બનાવવામાં આવ્યું રાષ્ટ્રીય ઉથાપન તુરત બાદ બહાદુર શાહ જફર પર આ કિલ્લામાં મુકમ્બો ચાલવામાં આવ્યો અહીં જ નવેમ્બર ઓગણીસો ઓગણીસો ભારતીય રાષ્ટ્રીય સેનાના ત્રણ અધિકારીએ બરફ તરફી યોજાઈ ઓગણીસો સુડતાલીસમાં સ્વતંત્રતા મળ્યા બાદ ભારતીય સેનાએ આ કિલ્લાનો તાબો લીધો ડિસેમ્બર બે હજાર ભારતીય સેનાએ આ કિલ્લા પરનો છોડીને ભારતીય પ્રવાસ વિભાગને આ કિલ્લા પર ડિસેમ્બર બે હજારમાં લશ્કરે તોયના તોયબા નામના આતંકવાદી સંગઠન દ્વારા હુમલો થયો જેમાં બે સૈનિકો અને એક નાગરિક માર્યા ગયા હતા પ્રસાર માધ્યમો એ આને ભારત પાકિસ્તાન શાંતિ વાર્તા ભંગ કરવાનો એક પ્રયાસ બતાવ્યો હતો